નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગોળાણી કેરા સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર છે મિત્રો આપણું 3, એટલે કે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક, અને ભાગ નંબર છે મિત્રો આપણો 3. તો હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ભાગ 2 ની અંદર ચર્ચા કરી ચૂક્યા કે સંશ્લેષિત રેસાઓના પ્રકાર, એમાં આપણે કીધું કે સંશ્લેષિત રેસાઓના 4 પ્રકાર છે. તો કે કયા કયા? તો કે રેયોન છે, નાયલોન છે, પોલિએસ્ટર એટલે કે એક્રિલિક. આ છે કે સંશ્લેષિત રેસાઓના પ્રકાર છે. એમાંનો પહેલો પ્રકાર એટલે કે રેયોન, એના વિશેની માહિતી આપણે ભાગ 2 ની અંદર મેળવી ચૂક્યા છીએ. અને હવે આ ભાગ 3 ની અંદર આપણે નાયલોન વિશેની માહિતી મેળવીએ. તો જોઈએ મિત્રો, તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 33 ઉપર આપેલો છે કે નાયલોન જે સંશ્લેષિત રેસાનો પ્રકાર છે, તો એના વિશેનો અભ્યાસ આપણે આ ભાગ 3 ની અંદર જોઈએ. તો જોઈએ મિત્રો નાયલોન વિશે. તો જુઓ મિત્રો સાથે સાથે પાઠ્યપુસ્તકમાં કે નાયલોન એક અન્ય માનવસર્જિત રેસા છે. માનવસર્જિત રેસા તો ઘણા બધા છે, પરંતુ એમાંનો જે આ નાયલોન છે, એ નાયલોન એક અન્ય માનવસર્જિત રેસા છે. તો આમાં કીધું જ છે કે નાયલોન એક અન્ય માનવસર્જિત રેસા છે. નાયલોન એક અન્ય માનવસર્જિત રેસા છે. હવે કોઈ પણ પ્રકારના કુદરતી કાચા માલ ના ઉપયોગ વગર તેને ઈસવીસન 1931 માં બનાવવામાં આવેલું. હવે આ નાયલોન છે, એ નાયલોન ને કોઈ પણ પ્રકારના કાચા માલનો ઉપયોગ કર્યા વગર એને ઈસવીસન 1931 માં એટલે કે 1931 માં બનાવવામાં આવેલું હતું. તો આપણે કહી શકીએ કે કોઈ પણ પ્રકારના કુદરતી કાચા માલ ના ઉપયોગ વગર તેને ઈસવીસન 1931 માં બનાવવામાં આવ્યું હતું. કોઈ પણ પ્રકારના કુદરતી કાચા માલનો ઉપયોગ કર્યા વગર તેને ઈસવીસન 1931 માં સૌ પ્રથમ એને બનાવવામાં આવ્યું હતું. આગળ જોઈએ કે તે કોલસો, પાણી તથા હવાથી બનાવવામાં આવેલું. તે શેમાંથી બનાવવામાં આવેલું હતું? તો કે તેને કોલસો, પાણી અને હવામાંથી બનાવવામાં આવ્યું હતું. તેને કોલસો, પાણી અને હવાથી બનાવવામાં આવ્યું. તેને કોલસો, પાણી અને હવામાંથી બનાવવામાં આવ્યું હતું. તે સૌપ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા. તે સૌપ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા. તે સૌપ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા. નાયલોનના રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. નાયલોનના રેસા કેવા હોય છે? તો કે નાયલોનના રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને
નાયલોન ના રેસા મજબૂત સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. તે ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે. સ્ટીલ ચમકદાર તથા સરળતાથી તે ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે. ત્યાર પછી મિત્રો કે તેથી કાપડ બનાવવા માટે તે ખૂબ જ પ્રચલિત થયા હતા. આપણે કીધું કે તે ચમકદાર હોય છે તથા સરળતાથી તે કેવા હોય છે, તેને સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે. તો તેથી તેને કાપડ બનાવવા માટે ખૂબ જ પ્રચલિત થયા હતા. તેથી જ તે કાપડ બનાવવા માટે ખૂબ જ પ્રચલિત થયા હતા. આગળ જોઈએ. આપણે નાયલોનમાંથી બનેલી ઘણી ચીજ વસ્તુઓ જેવી કે મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરે વાપરીએ છીએ. આપણે રોજિંદા જીવનની અંદર નાયલોનમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનની અંદર કરતા હોઈએ છીએ. તો કે કેવી વસ્તુઓ? તો કે મોજા છે, દોરડા છે, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણે નાયલોનમાંથી બનેલી ઘણી ચીજ વસ્તુઓ જેવી કે મોજા, દોરડા, છે, તંબુ, ટૂથબ્રશ કારના સીટ બેલ્ટ ત્યાર પછી સ્લીપિંગ બેગ પડદા વગેરે વાપરીએ છીએ. આગળ જોઈએ કે નાયલોન એ પેરાશૂટ તથા પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. નાયલોન છે એ શેના માટે ખૂબ ઉપયોગી છે? તો કે નાયલોન એ પેરાશૂટ અથવા તો પર્વતારોહણ માટેના જે દોરડા હોય છે, પેરાશૂટ તો આપણે ખ્યાલ હોય મિત્રો કે લે હવામાં ઉડવા માટે, બરાબર છે, તેમજ પર્વતારોહણ છે એના માટેના દોરડા, એટલે કે નાયલોન છે એ પેરાશૂટ તેમજ પર્વતારોહણ માટેના જે દોરડા છે એ દોરડા બનાવવા માટે આ ખૂબ જ ઉપયોગી છે. નાયલોન એ પેરાશૂટ તથા પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. હકીકતમાં નાયલોનનો સાંકળો સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય છે. એક આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે પર્વતારોહણના દોરડા છે, પેરાશૂટ માટેના દોરડા છે, બરાબર. તો આવા દોરડા કેવા હોય છે? તો કે એ ખૂબ જ મજબૂત હોય છે. તો તે દોરડા બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે નાયલોનના રેસાનો ઉપયોગ કરવામાં
આવે છે. તેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે હકીકતમાં નાયલોનના રેસાનો જે તાંતણો છે તેનો જે રેસો છે એ સ્ટીલના વાયર કરતાં પણ કેવો હોય છે, મજબૂત હોય છે. તો હકીકતમાં નાયલોનના હકીકતમાં નાયલોનનો તાંતણો સ્ટીલના વાયર કરતા પણ મજબૂત હોય છે. નાયલોનનો જે રેસો હોય છે એ રેસો એ હકીકતમાં સ્ટીલના વાયર કરતા પણ કેવો હોય છે, મજબૂત હોય છે. તો આ માહિતી હતી મિત્રો આપણે નાયલોન વિશે, બરાબર છે. તો હવે તમને પેજ નંબર 34 ઉપર એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 3.1. તો જોઈએ મિત્રો સાથે સાથે ટેક્સટમાં તમે પણ જોશો. તો જોઈએ મિત્રો પ્રવૃત્તિ નંબર 3.1 કે જે શું કહેવા માંગે છે કે જુઓ કે એક ક્લેમ્પ વાળું લોખંડનું સ્ટેન્ડ લો, તેને 1 60 સેન્ટીમીટર લાંબો દોરો લો. હવે આ દોરાને મુક્ત રીતે લટકે તે રીતે સ્ટેન્ડ સાથે આકૃતિ 3.5 માં દર્શાવ્યા મુજબ બાંધો. હવે એ આકૃતિ તમને પ્રવૃત્તિ નંબર 3.1 માં આપેલી છે જે તમે જોઈ શકો છો. હવે જુઓ કે તેના મુક્ત છેડે એક પલ્લું બાંધો જેથી તેમાં વજન મૂકી શકાય. હવે એ દોરાનો જે મુક્ત છેડો છે એ મુક્ત છેડાની સાથે તમારે શું બાંધવાનું છે, તો એક પલ્લું બાંધવાનું છે. એ પલ્લામાં તમે શું મૂકી શકો, વજન મૂકી શકો છો. હવે દોરો તૂટી જાય ત્યાં સુધી તેમાં એક પછી એક વજન ઉમેરતા જાઓ. દોરો તોડવા માટે જરૂર પડેલા કુલ વજનની નોંધ કરો. હવે તમે એ પલ્લાની અંદર વજન ઉપર વજન તમે મૂકતા જશો તો એક સમયે એ દોરો છે એ તૂટી જશે, બરાબર. તો જ્યારે દોરો તૂટી જાય છે ત્યારે એ વજનની તમે નોંધ કરો, એટલે કે એ દોરાને તૂટવા માટે કેટલા વજનની જરૂર પડે છે એની તમે નોંધ કરો. હવે આ વજન તે રેસાઓની મજબૂતાઈ દર્શાવે છે. તો આ પ્રવૃત્તિનું પુનરાવર્તન ઊનના રેસા, પોલિએસ્ટર રેસા, રેશમ તથા નાયલોનના દોરા લઈને પણ તમે કરી શકો છો. તો મળેલી માહિતીને ક્વેશ્ચન નંબર 3.2 માં દર્શાવ્યા મુજબ તમે નોંધ કરો. હવે દોરાઓને તેની સાથે મજબૂતાઈ મુજબ ચડતા ક્રમમાં તમે એને ગોઠવો. તો હવે કોષ્ટક 3.2 માં તમારે એ નોંધ કરવાની રહેશે. તમે દોરાને લટકાવવા માટે હુક અથવા દિવાલમાં રહેલી ખીલીનો પણ ઉપયોગ કરી શકો છો, જેના નીચેના છેડે પોલિથીનની થેલી લટકાવેલી હોય છે. વજનને બદલે તમે એક સરખા કદની લખોટી કે કાંકરાનો ઉપયોગ પણ કરી શકો છો. સાવચેતી આપેલી છે કે આ પ્રવૃત્તિ કરવા માટે તમારે શું ધ્યાનમાં રાખવું, તો કે બધા જ દોરાઓની લંબાઈ તથા જાડાઈ લગભગ સરખી જ હોય તે ધ્યાનમાં તમારે રાખો, કે બધા જ દોરાની લંબાઈ અને બધા જ દોરાની જાડાઈ એક સરખી તમારે રાખવાની રહેશે. તો આ પ્રવૃત્તિ તમે કરી શકો છો. તો હવે આગળની જે ચર્ચા છે એ પોલિએસ્ટર અને એક્રેલિક વિશે. તો મિત્રો આ ભાગ 3 ની અંદર આપણે જોયું તો કે નાયલોન વિશે, નાયલોન શું છે. તો ફરી એક વખત આપણે જોઈ લઈએ મિત્રો કે નાયલોન એક અન્ય માનવ સર્જિત રેસા છે. કોઈ પણ પ્રકારના કુદરતી કાચા માલના ઉપયોગ વગર તેને ઈસવીસન 1931 માં બનાવવામાં આવ્યા હતા. તેને કોલસો, પાણી અને હવાથી બનાવવામાં આવ્યું. આપણે કીધું કે નાયલોનને કોઈ પણ કાચા માલના ઉપયોગ વગર તેને 1931 ની સાલમાં સૌ પ્રથમ બનાવવામાં આવ્યા હતા. તો નાયલોનને શેના શેનો ઉપયોગ કરીને બનાવ, તો કીધું કે કોલસો, પાણી અને હવાથી બનાવવામાં આવ્યા હતા. તે સૌ પ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા. નાયલોનના રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. ત્યાર પછી તે ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે. ત્યાર પછી તેથી તેને કપડાં એટલે કે કાપડ બનાવવા માટે ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. આપણે નાયલોનમાંથી બનેલી
ઘણી બધી ચીજ વસ્તુઓ જેવી કે મોજા છે, દોરડા છે, તંબુ છે, ટૂથબ્રશ છે, કારના સીટ બેલ્ટ છે, સ્લીપિંગ બેગ છે, બરાબર છે, પડદા છે વગેરે આપણે વાપરી શકીએ છીએ. ત્યાર પછી નાયલોન એ પેરાશૂટ તથા પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. એટલે કે નાયલોન છે એ પેરાશૂટ અથવા તો પર્વતારોહણના જે દોરડા હોય છે એ દોરડા બનાવવા માટે એ નાયલોન છે એ ખૂબ જ પ્રચલિત હોય છે, એટલે કે ખૂબ જ વપરાય છે. અને હકીકતમાં નાયલોનનો પાતળો એ સ્ટીલના વાયર કરતાં પણ કેવો હોય છે, મજબૂત હોય છે. તો આ માહિતી હતી મિત્રો નાયલોન વિશેની. તો આ સંપૂર્ણ બોર્ડવર્ક અને આ નાયલોન ટોપિક તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાનો રહેશે. અને હવે જે આગળની ચર્ચા છે પોલિએસ્ટર અને એક્રિલિક, તેની વિશેની ચર્ચા આપણે આગળ ભાગ 4 ની અંદર કરીશું. નમસ્કાર.